પોલીસ પલાઠીવાડી બેસી ગઈ છે ને ચોરના પગ વળતા નથી। માંડવી તેમજ માધાપરમાં ચોરીના બનાવ સામે આવ્યા। માંડવીના મોટાલાયજા ગામે આદિનાથ શોપિંગ સેન્ટરમાં ત્રાટકેલા તસ્કરોએ બે દુકાનમાંથી 69,000 રોકડા સાથે ચેકબુક વગેરેની ચોરી કરી છે। ગતરાત્રી દરમિયાન તસ્કરોએ આદિનાથ શોપિંગ સેન્ટરમાં આવેલી બજરંગ એન્ટરપ્રાઇઝ નામની ફાઇનાન્સની ઓફિસને નિશાન બનાવી 62,000ની રોકડ સાથે બેંકની કોરી ચેકબુક ચોરી હતી। તસ્કરો નજીકમાં આવેલી મોબાઈલ શોપને નિશાન બનાવી તેમાંથી રોકડા 4,500 અને ગૌશાળાની દાનપેટીમાં રહેલા 2,500 સાથે જરૂરી દસ્તાવેજો, એટીએમ વાહનોની આરસી બુક વગેરે ચોરી ગયા હતા। બનાવ અંગે ફાઇનાન્સ ઓફિસના સંચાલક અભય ગઢવીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ ભુજના સુમરાસર શેખ ગામે નમાઝ પડવા ગયેલા પશુપાલકના ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ ટ્રકમાંથી 50,000 રોકડા અને 25,000ના ચાંદીના દાગીના મળી 75,000ની માલમત્તાની ચોરી કરી હતી। ઘટના અંગે જુસબ અહમદ સમેજાએ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તો સિણાઈ પોલીસ હેડક્વાર્ટરની પાણીની તંગી સંદર્ભે તપાસ હાથ ધરનાર પાણી પુરવઠા વિભાગની ટીમની તપાસ દરમિયાન વેડીથી સિણાઈ સુધી 11 કિલોમીટર લાંબી નર્મદા પાઇપલાઇન પર મુકાયેલા 9 એરવાલ્વ અજાણ્યા તસ્કરો ઉખાડીને ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું। એક એરવાલ્વની કિંમત 1,000 મળી 9,000ની ચોરીની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવાઈ છે।